નમસ્કાર મિત્રો, આજના સમાચાર ગુજરાતના તમામે તમામ લોકોને ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. મિત્રો, 22 તારીખથી ભારત બંધ રહેવાનું છે. તમામ મિત્રો ધ્યાન રાખી લેજો, ભારત બંધનું મોટું એલાન કરી દેવામાં આવ્યું છે. તો આ તરફ ખેડૂતોને મોટો ઝટકો લાગી જવાનો છે. તમામ ખેડૂતો માટે આજે સૌથી મોટા સમાચાર આવ્યા છે. તમામે તમામ ખેડૂત મિત્રો, જે મિત્રો હજી સુધી આપણી ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો ફટાફટ મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો. આજના સમાચાર તમારા માટે ખૂબ જ અગત્યના રહેવાના છે. તો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો 22 તારીખે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. શા માટે ભારત બંધ રહેવાનું છે તો તમામ મિત્રોને જણાવી દઈએ કે 22 તારીખે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મિત્રો રામ મંદિર ખાતે કરવાની છે. તો 22 તારીખે સમગ્ર ભારતની અંદર અડધો દિવસ મિત્રો બંધ રહેશે, એટલે કે અડધા દિવસ સુધી કોઈ કામ કરવાનું નથી, અડધા દિવસ રજા રાખવામાં આવશે. તો આખા ભારતની અંદર અડધા દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ગુરુવારે મિત્રો કહી દીધું છે કે અભિષેકના અવસર ઉપર 22 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની તમામે તમામ કચેરી અડધા દિવસ માટે બંધ રહેશે. તો તમામ મિત્રો માટે આ સૌથી મોટા સમાચાર, 22 તારીખે અડધો દિવસ ભારત બંધ રહેશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, સૌથી મોટા સમાચાર, ખેડૂતોને ઝટકો લાગવાનો છે. હવે મિત્રો ખેડૂતો પાસેથી પણ ટેક્સ વસૂલવામાં આવશે. જ્યાં મિત્રો આ સૌથી મોટા સમાચાર, ખેડૂત મિત્રોને ઝટકો લાગી ગયો છે. હવે મિત્રો ખેડૂતો પાસેથી પણ ટેક્સ વસૂલાય એવા સમાચાર મિત્રો મહેતા થયા છે. ત્યારે મિત્રો તમામ મિત્રોને જણાવી દઈએ કે આ તમામ ખેડૂતોને લાગુ નથી પડવાની. ગરીબ ખેડૂતોને કોઈ વાંધો નહીં આવે, પરંતુ જે ખેડૂતો સમૃદ્ધ છે, જેમની પાસે પૈસા છે, એવા ખેડૂતો પાસેથી હવે ટેક્સ વસૂલવાનો નિર્ણય થાય તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે. તો ટેક્સ સિસ્ટમમાં પારદર્શિતા લાવવા માટે હવે સરકાર સમૃદ્ધ ખેડૂતો ઉપર આવકવેરો લાદે એવી યોજનાની તૈયારી કરી રહી છે. તો મિત્રો સૌથી મોટા સમાચાર, ખેડૂત મિત્રોને મોટો ઝટકો લાગવાનો છે. હવે ખેડૂતો પાસેથી પણ ટેક્સ વસૂલે એવા સમાચાર મિત્રો વહેતા થયા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 2024ના નવા વર્ષના રોજ રેશન કાર્ડની નવી સુવિધાઓ મિત્રો તમામ લોકોને સરળ આપવાની છે. હવે મિત્રો રેશન કાર્ડને લઈને તમારે મામલતદારના કચેરાના ધક્કા ખાવા નહીં પડે, મામલતદારે લાંબી લાંબી લાઇનોમાં ઊભું રહેવું નહીં પડે. હવે મિત્રો તમારે જે પણ તમારા રાશન કાર્ડ નવું કઢાવવું હોય, નામ ચઢાવવું હોય, નામ કમી કરાવવું હોય, ડુપ્લિકેટ રાશન કાર્ડ કઢાવવું, આ તમામ વસ્તુ તમારી નજીકના કોઈ પણ સાયબર કાફે હોય, કોમન સર્વિસ સેન્ટર હોય, અથવા તો તમારા ગામમાં VC ઓપરેટર હોય એને પણ તમે કહેશો તો રાશન કાર્ડના તમામ કામો હવે કરી આપશે. કારણ કે સરકારે હવે આ તમામ લોકોને છૂટ આપી છે. દેશના 3.7 લાખથી વધુ કોમન સેન્ટરોને છૂટ આપવામાં આવી છે. તો હવે આ કોમન સર્વિસ સેન્ટરો પણ રેશન કાર્ડના તમામ કામો કરી આપશે. નવું રેશન કાર્ડ કઢાવવું હોય, નામ ચઢાવવું હોય, નામ કમી કરાવવું હોય, તમામ કામો હવે તમારી નજીકના કોમન સર્વિસ સેન્ટરે જઈને પણ કરી શકશો, મામલદારની કચેરીના ધક્કા ખાવા નહીં પડે. તો રેશન કાર્ડની લઈને સુવિધાને લઈને મિત્રો મોટા સમાચાર. ત્યાર પછીના મિત્રો સમાચાર, શેવડી પકવતા ખેડૂતો માટે આવી ગયા છે. હવે શેવડીના ભાવમાં વધારો કરી દેવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉત્તર પ્રદેશની યોગી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી છે. જે મિત્રો ઉત્તર પ્રદેશની સરકાર ભાજપની સરકાર છે અને એણે ખેડૂતોને લાંબા સમયથી જે માંગ હતી એ માંગને મિત્રો પુરવાર કરી દીધી છે અને આ વખતે શેવડીના ભાવમાં 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તો ઉત્તર પ્રદેશમાં શેવડીના ખેડૂતોને 20 રૂપિયાનો વધારો થવાનો છે. હવે શેવડીના ખેડૂતો પાસેથી 360ના બદલે 375 રૂપિયાનો ભાવ આપવામાં આવશે. તો તમામ મિત્રોના મોટા ખુશખબરી ભર્યા સમાચાર, ઉત્તર પ્રદેશની સરકારે આ નિર્ણય લીધો છે. ભાજપની સરકાર છે ત્યારે ગુજરાતમાં પણ આવો નિર્ણય થવો જોઈએ કે નહીં, નીચે કોમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો. ત્યાર પછી મિત્રો સમાચાર, હવે મિત્રો આપણે ગુજરાતીઓને પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે. મિત્રો મોટા સમાચાર વહેતા થયા છે. ગુજરાતની અંદર પણ ચૂંટણી લોકસભાની યોજાવાની છે અને મિત્રો ફેબ્રુઆરીની અંદર બજેટ રજૂ થવાનું છે. આ બજેટની અંદર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે એવી મોટી જાહેરાત થશે. જે મિત્રો રાજસ્થાનની અંદર ભાજપની સરકાર આવી અને ભાજપની સરકારે રાજસ્થાનમાં 450 રૂપિયામાં સિલિન્ડર આપવાનો નિર્ણય કર્યો છે.
ત્યારે ગુજરાતની અંદર હલ્લાબોલ થઈ ગયું હતું, ગુજરાતમાં પણ માંગ ઉઠી હતી કે ગુજરાતમાં પણ 450 રૂપિયામાં સિલિન્ડર કરવામાં આવે. ત્યારે મિત્રો હવે બજેટની અંદર મોટો નિર્ણય થઈ શકે છે. ગુજરાતની મહિલાઓ જે ઉજ્જવલા યોજના હેઠળ આવે છે એમને 450 રૂપિયામાં સિલિન્ડર મળતો થાય એવા મિત્રો મોટા સમાચાર વહેતા થયા છે. તો હવે ગુજરાતીઓને પણ મોટો ફાયદો થવાનો છે. રાજસ્થાનની જેમ ગુજરાતની અંદર પણ માત્ર 450માં ગેસ સિલિન્ડર મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, 2024નું બજેટ ફેબ્રુઆરીમાં જાહેર થવાનું છે ત્યારે ખેડૂતો માટે મોટી ભેટ આપવા જઈ રહ્યા છે. ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાની અંદર જે 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે, આ હપ્તાની રકમ મિત્રો ટૂંક સમયમાં સરકાર બમણી કરવા જવાની છે. મિત્રો ફેબ્રુઆરીનું બજેટની અંદર આ મોટી જાહેરાત થાય એવા મોટા સમાચાર મિત્રો વહેતા થયા છે. તો અનેક ન્યૂઝ ચેનલોના માધ્યમથી, અનેક મોટી મોટી એજન્સીઓના માધ્યમથી આ જાહેરાત કરવામાં આવી છે કે આવતા બજેટની અંદર ખેડૂતોના પીએમ કિસાનના હપ્તા બમણા થાય અથવા તો 1 હપ્તો વધારી દે એવા મિત્રો ક્યાંક ને ક્યાંક સમાચાર મળી રહ્યા છે. તો હવે કઈ રીતના વધારો થશે ખબર નથી, પરંતુ વધારો થવાનો છે એવા મોટા સમાચાર મિત્રો મળતા થયા છે. તો પીએમ કિસાન યોજનાના હપ્તામાં વધારો થવાનો છે, મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે આવ્યા છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, હવે મિત્રો તમારું એક્સિડન્ટ થાય છે રસ્તામાં તો તમને મફતની અંદર 50,000 રૂપિયાની સહાય મળશે. જ્યાં મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે અને મિત્રો કોઈપણનું વ્યક્તિનું મૃત્યુ પૈસાના કારણે ન થાય એ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે કોઈપણ વ્યક્તિની માર્ગ અકસ્માત થાય છે તો એને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય તાત્કાલિક સારવાર માટે આપવામાં આવશે, જેથી કોઈપણ વ્યક્તિ પૈસાના કારણે ન મૂંઝાય, ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ સારવાર મળી રહે એ માટે 50,000 રૂપિયા જે દવાખાનાની અંદર લઈ ગયા હોય એ હોસ્પિટલમાં સીધા નાખી દેવામાં આવશે, જેથી મિત્રો હોસ્પિટલની અંદર પૈસાના અભાવને કારણે કોઈ વ્યક્તિનું મૃત્યુ ન થાય એને કારણે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે રાજ્યની અંદર કોઈપણ વ્યક્તિનું માર્ગ અકસ્માત થાય છે તો એને 50,000 રૂપિયાની સહાય મળશે. ત્યાર પછીના મિત્રો સમાચાર, મોદી સરકાર દ્વારા જનમન યોજના જાહેર કરવામાં આવી હતી અને આ યોજનાની અંદર ગરીબ લોકોને મિત્રો આવાસ મળી રહે, પીવાનું પૂરતું પાણી મળી રહે અને અનેક સુખ સગવડતા મળી રહે એ માટે મોદી સરકારે જનમન યોજના શરૂ કરી હતી. આ યોજના આદિવાસી સમુદાયો અને આદિમ જાતિઓ માટે મિત્રો વિકસાવવામાં આવી છે, જેની અંદર આદિવાસી સમુદાયો અને આદિમ જાતિઓ પણ એક સારી લાઈફ જીવી શકે, એને પૂરતું આવાસ મળે, પૂરતું પીવાનું પાણી મળી રહે, આવી તમામ સુખ સગવડતા મળી રહે એ માટે જનમન યોજના શરૂ કરી છે. મિત્રો આ યોજનાનો પહેલો હપ્તો જાહેર કરી દેવામાં આવ્યો છે, લગભગ 1 લાખ લાભાર્થીઓને પહેલો હપ્તો આપવામાં આવ્યો છે. તો મોદી સરકાર દ્વારા મોટી જનમન યોજના શરૂ કરી છે. ત્યાર પછીના મિત્રો ખેડૂતો માટે નવા વર્ષની મોટી ભેટ, ખેડૂતોને મિત્રો હવે દિવસે વીજળી આપવાને લઈને ભૂપેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. હવે મિત્રો 2024 પૂરું થતાં થતાં દરેક ખેડૂતો, દરેક ગામના ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે એવું ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો મિત્રો હવે ગુજરાતના ખેડૂતોએ રાત્રે કામ કરવા જવું નહીં પડે. હવે મિત્રો તમામે તમામ ખેડૂતોને 2024ના ડિસેમ્બર મહિના સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે. તો 2024ના નવા વર્ષમાં ખેડૂતોને મોટી ભેટ આપવામાં આવી છે. ત્યાર પછીના મિત્રો સમાચાર, ખેડૂતોને હવે 75,000 રૂપિયાની સહાય માલવાહક વાહન માટે મિત્રો આપવામાં આવશે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહન ખરીદવું હોય તો એના માટે કિસાન પરિવહન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાની અંદર મિત્રો ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે, જેની અંદર મિત્રો નાના અને સીમાંત ખેડૂતો હોય, મહિલા ખેડૂતો હોય, એસસી અને એસટી વર્ગના ખેડૂતો હોય એને સાધનના 35% અથવા તો 75,000 રૂપિયા સુધીની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય, અન્ય વર્ગના હોય એને 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો ખેડૂતો માટે આ રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત,
કિસાન પરિવહન યોજના શરૂ કરી છે, જેમાં ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળશે. તો મિત્રો, તમામ મિત્રો માટે આ મોટા સમાચાર. આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ જ અગત્યના રહ્યા છે, ખૂબ જ કામના લાગ્યા છે. તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.